હેલો ફ્રેન્ડ્સ, હું છું ઓમ તુમાની અને આપ જોઈ રહ્યા છો દ્વારકા ટુડે. દ્વારકા ટુડે હું વાત કરું તો આજનો દિવસ હોળી પર્વનો દિવસ, ત્યારે દ્વારકાની અંદર ઘણા વર્ષોથી પ્રાચીન કાળથી જ્યારે દ્વારકા જે ગોમતી ઘાટ છે ત્યાં જે હોળી કરવામાં આવે છે, જેનું નામ છે સરકારી હોળી, જેમનો આયોજન આપણે ગુગળી જ્ઞાતિના દ્વારા કરવામાં આવે છે અને સાથે પ્રેમ પરિવાર દ્વારા કરવામાં આવે છે. તો આપણી સાથે ગુગળી જ્ઞાતિના પ્રેસિડેન્ટ શ્રી અશ્વિનભાઈ પુરોહિત છે આપણી સાથે, જેમની પાસેથી હોળીની આપણે વિગત જાણશું. જય દ્વારકાધીશ. હોળી એ પ્રેમ અને ઉલ્લાસનો પર્વ છે. હોળી એ રંગોનો ઉત્સવ છે. હોળી એટલે આસુરી વૃત્તિ ઉપર દૈવી વૃત્તિના વિજયનો ઉત્સવ છે. પૌરાણિક કાળથી હિન્દુ પરંપરામાં એ હંમેશા ઉજવાતો રહ્યો છે. તીર્થધામ દ્વારકામાં પણ ગોમતી ઘાટ ઉપર સેંકડો વર્ષથી હોળી એ ઉજવવામાં આવે છે. પહેલાં એ સરકારી હોળી તરીકે જ્યારે ગાયકવાડ સરકાર હતી ત્યારથી આ હોળી ઉત્સવ ગોમતી ઘાટ ઉપર ઉજવવામાં આવે છે. કાલાંતરે રાજા રજવાડાઓ ન રહેતા એ સરકારી કે રાજની હોળી એ પ્રજાની હોળી બની, એટલે ગામના લોકો એકત્રિત થઈ સાથે મળી અને ગોમતી ઘાટ ઉપર આ ઉત્સવને ઉજવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુગળી જ્ઞાતિ 505 સમસ્ત અને આ વિસ્તારમાં રહેતો પ્રેમ પરિવાર એ પોતાના સંયુક્ત ઉપક્રમે પરિવારના યુવાનોના સહયોગથી અને ગુગળી જ્ઞાતિના આર્થિક સહયોગથી આ હોળી ઉત્સવ ઉજવવામાં આવે છે. આજે પણ એ પરંપરા પ્રમાણે આ હોળી ઉત્સવ ગોમતી ઘાટ ઉપર ઉજવવામાં આવશે. બરાબર 7 વાગ્યે હોલિકાનું પૂજન થશે. હોળી પ્રજ્વલિત કરવામાં આવશે અને એક પરંપરા છે કે ઘરે ઘરે દ્વારકામાં હોળીનું પૂજન થાય છે, પણ એ હોળી માટેનો અગ્નિ સૌ સરકારી હોળીમાંથી લઈ જાય અને પોતાના ઘરે હોળી બનાવી અને એને પ્રજ્વલિત કરે. તો આ સરકારી હોળીમાંથી અગ્નિ લેવા માટે કે છાણું પેટતું લઈ જવા માટેનો સમય એ 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીનો રાખેલો છે. દરેક ગ્રામજનોને અમારી આપ સૌને વિનંતી છે કે આપતે અહીંથી અગ્નિ લઈ જજો અને આ પવિત્ર અગ્નિથી આપ પણ આપને ઘરે હોળી પ્રજ્વલિત કરજો. આજે આ હોળી પ્રજ્વલિત થશે તો હું એમ માનું છું કે સમગ્ર વિશ્વને જે ભય છે કોરોનાનો, એ ભયથી આપણે મુક્ત થશું, કારણ કે આ હોળીનો પવિત્ર ધુમાણો એ સમગ્ર વાતાવરણમાં જશે, જે જંતુઓ એનાથી નાશ પામશે તો આ કોરોનામાંથી પણ આપણને રાહત મળશે. પુનઃ આજના હોળી પ્રસંગે સૌને હોળીની મંગળ કામના. ભગવાન દ્વારકાધીશ આપ સૌનું જીવન મંગળમય બનાવે એવી શુભેચ્છા સાથે સૌને જય દ્વારકાધીશ. ગુરુજી, ખાસ કરીને જે આ હોળી માટે જે એવી એક કહેવત છે કે જ્યારે સરકારી હોળી પેટે તેના જે છાણાથી જ, જે અગ્નિથી જ જે ગામની હોળીઓ પેટામાં, એનું કારણ શું છે? એનું કારણ એ છે કે દરેક ઘરે વૈદિક રીતે પૂજન અર્ચન કરવું શક્ય હોતું નથી, એટલે સરકારી હોળીમાં એ પરંપરા પ્રમાણે વૈદિક અને પુરાણના મંત્રોથી પૂજન કરી અને એને પ્રજ્વલિત કરવામાં આવે, એટલે કે એ અગ્નિ છે એ પવિત્ર હોય, એ પવિત્ર અગ્નિ પોતાને ઘરે લઈ પોતાના આંગણામાં હોળી બનાવી અને આપણે પૂજન કરીએ તો આપણી હોળી પણ પવિત્ર બને. આપણા બહેનોએ કરેલું એ સૌભાગ્ય અને પરિવારના કલ્યાણનું જે હોળીનું વ્રત છે એ પણ સફળ બને, એ માટે એ પરંપરા
પહેલા પૂર્વથી ચાલી આવે છે કે સરકારી હોળીમાંથી અગ્નિ લઈ જવો અને ઘરની હોળીને પ્રજ્વલિત કરવી. પ્રેમ પરિવારમાંથી દિવ્ય પ્રકાશભાઈ ઠાકર છે. દિવ્ય પ્રકાશભાઈ શું કહેશો આજના પ્રસંગનો અનુરોધ? સૌને જય દ્વારકાધીશ. વર્ષોથી સરકારી હોળી કહેવાતી ભૂગળી જ્ઞાતિ અને પ્રેમ પરિવાર દ્વારા ઘણા વર્ષોથી આ હોળી ઉત્સવ મનાવવામાં આવે છે. અને દ્વારકાની જે જૂની પ્રણાલી કે જે ગામનું પાદર કહેવાય ગોમતી ઘાટે રાજા રજવાડાના વખતથી, એના રાજા રજવાડા પહેલાં વર્ષોથી પણ જ્યારે રજવાડા હતા ત્યારથી આ પાદરમાં સરકારી હોળી થાય છે. પહેલાં સરકારશ્રી દ્વારા આ હોળીનો ખર્ચો અને સરકારશ્રી દ્વારા હોળી જે કરવામાં આવતી તેની વ્યવસ્થા પણ ઉગડી જ્ઞાતિ અને પ્રેમ પરિવાર દ્વારા કરવામાં આવતી. આજે એ પ્રણાલિકા અમે ગુગળી જ્ઞાતિના આર્થિક સહયોગથી અને પ્રેમ પરિવાર દ્વારા સમગ્ર અમારા વિસ્તારના યુવાનો દ્વારા આ હોળી ઉત્સવ મનાવવામાં આવે છે. અને મારી લોકોને અપીલ છે કે જે જૂની પ્રણાલિકા અને જે આપણી છે એ જાળવી રાખી સરકારી હોળીમાંથી દેવતા લઈ અને પોતાના ઘર પાસે હોળીની પૂજા કરે એવી સૌને હાર્દિક શુભેચ્છા. અને સૌને હોળી ઉત્સવમાં 7 વાગે હોળી પ્રગટાવવાનો ટાઈમ છે અને 8:30 દેવતા લઈ જાય એવી સૌને વિનંતી.